सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई वाला भक्तों ने खूबे थी जय स्वामीनारायण। વાલા ભક્તો, ગરડા અંત્ય પ્રકરણનું 35મું વચનામૃત ચાલી રહ્યું છે। ચાલુ કથા પ્રસંગમાં ભગવાન શ્રીહરિ ચૈત્ર સુદ નવમીના દિવસે ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારમાં અમૃત વચનો પોતાના કહી રહ્યા છે। એમાં સુકમુનિનો પ્રશ્ન જે અંતમાં છે કે જે સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય, જે સાધુનો દ્રોહ કરે ભગવાનનો દ્રોહ થાય, એવા સાધુના લક્ષણ સા છે। શ્રીજી મહારાજે એવા સાધુના 6 લક્ષણ સ્વયં પોતાના મુખેથી કીધા। કોઈ સંત બોલ્યા હોય અને શ્રીજી મહારાજે પ્રમાણ કર્યું હોય એવા વચનો પણ વચનામૃતમાં છે। ક્યારેક મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો હોય અને મહારાજે એમ કીધું હોય કે સ્વામી એ વાત તો સાચી, અમને પણ એવું જણાય છે। સંતોએ કીધેલા વચનોને મહારાજે પ્રોત્સાહન આપ્યું હોય અને હા પાડી હોય એવા વચનો વચનામૃતમાં છે। પરંતુ કેટલાક પ્રશ્નોના જવાબ, એમ કહી શકાય કે જાજા પ્રશ્નોના જવાબ શ્રીજી મહારાજે સ્વયં જ આપ્યા છે। કેટલીક વખત શ્રીજી મહારાજે સંતોને એમ કીધું કે તમારી એમાં દ્રષ્ટિ પહોંચી નથી, અથવા તો સંતોએ મહારાજના મુખેથી સાંભળવા એમ કીધું છે કે મહારાજ એનો ઉત્તર તો અમારાથી થાય નહીં, એનો ઉત્તર તો તમથી જ થાય। આ વચનામૃતની અંદર સૌથી અગત્યનું આપણા માટે એ છે કે જે સાધુમાં ભગવાન રહ્યા છે, જે સાધુની સેવાથી ભગવાન સુધી આપણી સેવા પહોંચે, એવા મનુષ્યાકૃતિ સાધુને ગોતવા માટેના ઉપાય શ્રીજી મહારાજે સ્વયં આપ્યા। એ બહુ મોટા ભાગ છે કે શ્રીજી મહારાજે એવા સાધુને ગોતવા માટેનો ઉપાય પોતે આપ્યો, એના લક્ષણ સ્વયં કીધા। આ લક્ષણ આવા બેઠા કોઈ પુરાણોમાં ગોતવા જાઓ ના મળે। આ શ્રીજી મહારાજે સાર કાઢીને કીધું છે, આપણી બુદ્ધિ દ્વારા આપણે સાધુને ખોળી શકીએ એવા લક્ષણો મહારાજે આમાં કીધા છે। સૌ પ્રથમ મહારાજે એ લક્ષણ કીધું કે જે અક્ષરધામની અંદર બિરાજે છે એ સદા સાકાર છે, સર્વ અવતારના અવતારી છે, સર્વોપરી છે, મને મળ્યા છે। બીજું લક્ષણ, પોતે ભક્તિ કરતા હોય, ભજન કરતા હોય, બીજો કરતો હોય તો જોઈને બહુ રાજી થાય। ત્રીજું, સંત કે ભક્તના સમુદાયમાં રહેતા હોય એમાં જો પોતાનો સ્વભાવવાળો આવે તો સ્વભાવને મૂકે, પણ સમુદાય એટલે કે સંત કે ભક્તને ન મૂકે। ચોથું,
સારું ભોજન, સારું વસ્ત્ર, સારું જળ હોય એ બીજાને હું આપું અને એ રાજી થાય એવો એનો સ્વભાવ હોય. પાંચમું, જે ભક્તો કે જે સંતોની વચ્ચે રહ્યો હોય, જે ભગવાન કે જે મહાપુરુષ પાસે રહ્યો હોય એની એમ ના થાય કે આ તે કેવોય હશે, એને જેવો હોય એવો બધાય જાણે, એવો સરળ સ્વભાવનો હોય, અંદર એવો બહાર. સદગુરુ મુક્તાનંદ સ્વામીના સ્વભાવને બધાય જાણતા કે મા જેવા સાધુ છે, અંદર એવા બહાર. દાસત્વ ભાવવાળા સંત છે બધાય જાણતા, બધાયના હૃદયમાંથી આવો ભાવ નીકળતો. મૂળજી બ્રહ્મચારી નિર્દોષ છે એમ સર્વના હૃદય કહેતા, સર્વના હૃદય. તો તમને એમ થાય કે મુક્તાનંદ સ્વામીના વિરોધ કરવાવાળા તો હતા, એ તો શ્રીજી મહારાજનો વિરોધ કરવાવાળા પણ હતા. એનો અર્થ એ નથી થતો કે મહાપુરુષોને મહારાજ સરળ નથી, એ તો સરળ જ છે. એનું હૃદય કબૂલે, જે અંદર અને બહાર એક સરખા હોય ને એનો વિરોધ કરવાવાળો ભલે જીભેથી એના કરોડો જગ્યાએ અને કરોડો વ્યક્તિ આગળ વિરોધ કરશે, પણ એનું હૃદય એવું કબૂલ કરશે કે આ ભગવાન સ્વામિનારાયણ સાચા તો છે જ. રઘુનાથ દાસ ઈર્ષાના કારણે ભગવાન સ્વામિનારાયણની નિંદા કરતો, ભગવાન સ્વામિનારાયણનું ખરાબ બોલતો, પણ એનું હૃદય તો એમ કબૂલતું કે આ સહજાનંદ સ્વામી કંઈક છે તો ખરા. હૃદયની અંદર તો હંમેશા પરમાત્મા દરેકના હૃદયમાં રહ્યા છે, સત્ય શું છે એનું ભાન એને મહારાજ કરાવતા જ હોય છે, પણ જીવ પોતાના સ્વભાવના કારણે ન સ્વીકારતો હોય. પણ કહેવાનો મારો અર્થ એ છે, ભગવાન અને ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો ભક્તો નિર્દોષ છે, નિર્દોષ સરળ હોય છે. આગળ છઠ્ઠો સ્વભાવ, છઠ્ઠું લક્ષણ મહારાજ કહે છે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને શાંત સ્વભાવવાળો હોય તો પણ કુસંગીની સોબત ન ગમે, અને તે થાય તો તપી જાય, એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક અરુચિ વર્તી હોય. મહારાજ કહે છે શાંત સ્વભાવવાળો હોય. આ સાધુના લક્ષણોની વાત ચાલે છે. સાધુ હંમેશા શાંત જ શોભે, શાંતિ પમાડે તેને સંત કહીએ. સાધુ હંમેશા શાંત હોય, શાંત અને સૌમ્ય, સાદા વેશવાળો, સાદા ભોજનવાળો, સાદું અને સરળ બોલવાને વર્તવાવાળો સાધુ, એ જ સાધુ છે. સાધુનો સ્વભાવ શાંત જ જોઈએ. શાંત એ સાધુનો સહજ સ્વભાવ છે. સાધુ શબ્દનો અર્થ જ શાંત. સાધુઓ એ શાંત જ હોય. તંગ થઈ ગયેલું, જેની પાસે જવાથી તંગ થઈ જઈએ, જે વ્યક્તિ આવે અને વાતાવરણ આખું તંગ થઈ જાય એ સાધુ નથી. પણ જેની પાસે જવાથી પુરુષોત્તમ નારાયણમાં હેત થઈ જાય, જ્યાં આગળ બેસવાથી હૃદયમાં શાંતિ થઈ જાય, જેની ક્રિયાઓ જોવાથી, જેના શબ્દને સાંભળવાથી અને જેની પાસે બેસવાથી આપણા હૃદયમાં ટાઢક થઈ જાય, શાંતિ વર્તે, એવા શાંત મૂર્તિ એ સંતનું સ્વરૂપ છે. ભગવાનનો એકાંતિક ભક્ત છે એની પાસે કોઈ જાય એટલે ટાઢો થઈ જાય, શાંત થઈ જાય, કારણ કે ભગવાનના એકાંતિક ભક્ત છે, શાંત મૂર્તિ હોય. પણ અહીંયા આગળ વિરોધાભાસી લક્ષણ કહે છે. એટલા માટે સૌ પ્રથમ જે મૂળભૂત સ્વભાવ છે સાધુનો, એ સ્વભાવનું વર્ણન કરીને શ્રીજી મહારાજ એ સ્વભાવનું ઓપોઝિટ, કયા કારણના કારણે એને સ્વભાવ ઓપોઝિટ કરવો પડે છે એ કહે છે. પોતે અતિ શાંત સ્વભાવવાળો હોય પણ કુસંગીની સોબત થાય તો ન ગમે. કુસંગીની સોબત શું? ભગવાનના સાધુ કે ભગવાનના ભક્તને કુસંગીની સોબત કઈ? તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કુસંગ કેટલાક પ્રકારના ગણાવ્યા છે અને કુસંગી પણ ગણાવ્યા છે. શ્રીજી મહારાજે પ્રથમનું 17મું વચનામૃત, મહારાજ કે જે હિંમત વિનાની વાત કરતો હોય એ જ સત્સંગમાં કુસંગ છે. હિંમત વિનાની વાત કરવી એ કુસંગ છે. ભગવાનનો સાધુ અને ભગવાનનો ભક્ત શાંત જ જોઈએ, તપેલો ના જોઈએ. જેના મગજ તપેલા હોય,
જે આખો દિવસ તંગ રહેતો હોય, આખો દિવસ વ્યથિત રહેતો હોય, એ ભગવાનનો સંત કે ભગવાનનો ભક્ત હજુ મોક્ષના માર્ગે માંડ માંડ ચાલતા જ શીખી રહ્યો છે, શાંત હોય. ભગવાનના સાધુ ને ભગવાનના ભક્તો તો શાંત હોય. કેવી રીતે શાંતિ હોય એની પાસે? શાંત હોય એટલે, શાંત હોય એટલે એની પાસે ભગવત વાર્તા હોય, એની પાસે ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યનું નિરૂપણ હોય, એની પાસે પંચ વિષયના ખંડનની વાતો હોય, એની પાસે જગતની અસારતાની વાતો હોય, એના કારણે આપણા હૃદયમાં શાંતિ થાય. અતિ શાંત સ્વભાવવાળા હોય, અતિ શાંત સ્વભાવ, સ્થિર પાણી કેમ હોય સરોવરમાં એવા શાંત હોય, પરંતુ કોઈ એની આગળ હિંમત વિનાની વાત કરે, હિંમત વિનાની વાત કરે, આપણને શીખવાડવા માટે આ શ્રીજી મહારાજ કહે છે, આપણી આગળ કોઈ હિંમત વિનાની વાત કરે, આપણે મોક્ષના માર્ગે ચાલતા હોય, આપણે રાતને દિવસ મંદિરે જતા હોય, આપણે રાતને દિવસ સાધુનો સમાગમ કરતા હોય, ને કોઈ હિંમત વિનાની વાત કરે, હું હાંજ પડે કથા સાંભળવા બેસી જાઉં છું, કંઈ ધંધો છે કે નહીં? હું હાંચ પડે મંદિર જતા રહો છો, આપણે તો આપણો ધંધો સાચવવાનો, બિઝનેસ સાચવવાના, સંબંધીઓને સાચવવાના, બધું કરવું પડે ભાઈ. અઠવાડિયે એક વખત જઈ આવવાનું હોય મંદિર, ભગવાનને સાધુને પગે લાગી લેવાનું, પછી રોજ રોજ ના જવાય. આ હિંમત વિનાની વાત કરવાવાળો કુસંગી છે. તમે ગમે એટલા શાંત હો, શાંત સ્વભાવ સારો છે, પણ યાદ રાખજો કે જ્યારે કોઈ પ્રકારના કુસંગ આવા થાય ત્યારે તમે શાંત ના રહેતા. શ્રીજી મહારાજ કહે છે તપી જાય, તપી જાય એટલે જો એ પ્રસંગ પૂરતો જ એ સાધુને કે એ ભગતને જોવામાં આવે તો કોઈને એમ લાગે કે આ સાધુને આ ભગત તો બહુ ક્રોધી છે, બહુ ગરમ છે, પણ વાસ્તવિકતા એવી નથી. જે પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા માટે, જે પોતાના સદગુરુની નિષ્ઠા માટે, જે સંતો ભક્તોના મહિમાનું ખંડન થતું હોય એ ખંડનના મંડન માટે, જે દિવ્યતાના મંડન માટે, જે ધર્મ નિયમ પોતાના ચુસ્ત પાળવા માટે ગમે એટલો તપે છે, એ તપેલો નથી, એ શાંત જ છે. કારણ એ છે, એ પોતાના આત્માનું શ્રેય ઈચ્છે છે, આત્માના શ્રેય માટે તપવું એ પણ યોગ્ય છે, કારણ કે એના માટે જે તપેલો હોય એની સ્થિરતા હોય છે. એને ખબર છે કે મારે જો હું આમ નહીં કહું, આમ નહીં કહું, આજે જે ગરીબ ભગત અમારી સાથે હતા એ ભગતે એમ કીધું કે સ્વામી, જો મેં મારા ઘરની અંદર પહેલેથી જ મારા ઘરવાળાનું જ સાંભળ્યું હોત તો હું આજે સત્સંગની અંદર જેવો છું એવો ન હોત. મેં જો પહેલેથી મારા ઘરવાળાનું સાંભળ્યું હોત તો હું આજે સત્સંગમાં છું એવો ના હોત. એ આજે સત્સંગમાં છે, બધું કરે છે, એની પાછળનું કારણ એ છે કે મેં હંમેશને માટે મારું પકડી રાખ્યું, મારું પકડી રાખ્યું. મંદિરે જવું, સાધુ પાસે જવું, સત્સંગ કરવો, ભજન કરવું, એમાં કોઈ દી મચક જ નહીં આપવાની. એ શરૂઆત હતી તે દી મને કહેવામાં આવે હું આટલું બધું ભજન કરો છો, હું આ હાંજ પડીને મંદિર, શું આ હવાર પડ્યું મંદિર, આમ કહેવામાં આવે ત્યારે હું સામે જવાબ દઉં કે જો ઘરની જવાબદારીમાંથી હું ક્યાંય પાછો પડું, તને કપડાં વિનાની રાખું, ખાવા પીવાની કંઈ છોકરાઓને તકલીફ પડે, ઘરમાં તકલીફ પડે, કોઈને કંઈ દવાખાને લઈ જવાની તકલીફ પડે તો મને કહેજે, બાકી ક્યાંય મને ભગવાન ભજવામાં ક્યાંય આડી ના આવતી. આવું પહેલેથી કહી રાખેલું, અને જ્યારે જ્યારે કહેતો આજ દિવસ સુધી પણ એમ જ કહેતો આવ્યો છું, એટલે મારી પાછળ એ બધાય ઢહળાય પણ હું એની પાછળ ના ઢહળું. બાકી તો એ ભગત કે બાકી તો સ્વામી કુસંગી કરી નાખે, જો એવું ના કર્યું હોત તો આટલા વર્ષે કુસંગી કરી નાખે, આપણને સત્સંગી રહેવા જ ના દે. લો, હવે ત્યાં તપવું પડે, તપવું પડે. તમારે કરવું છે ભજન, અને તમને કોઈ ભજન ના કરવા દે તો તમે કરવા દે ને, થવા દે. હવે ઓલું ના માને તેને થોડું કડક શબ્દોમાં કહેવું પડે, આમ જ થશે, આમ જ થશે, આમ જ થશે, એમ કડક શબ્દોમાં બે વખત કહી દો એટલે કુસંગનું જોર ઘટે. શાંત સ્વભાવે
વર્તવું જરૂરી છે. પણ આપણને એવું લાગે કે અહીં શાંત સ્વભાવે વર્તવાથી મારો ધર્મ જાશે, અહીં શાંત સ્વભાવે વર્તવાથી મારી મહારાજની નિષ્ઠા જાશે, અહીં શાંત સ્વભાવે વર્તવાથી મને મારા સદગુરુની નિષ્ઠા જાશે, અહીં શાંત સ્વભાવે વર્તવાથી કોઈ ભગવાનના મોટા સંતો ભક્તોનો દ્રોહ થશે તો ત્યાં તપવું પડે. એ તપવું એ ભગવાનના નિવાસ માટે છે, પોતાના હૃદયમાં ભગવાનનો નિવાસ થાય છે. ઘણા એટલા બધા શાંત હોય, એટલા બધા શાંત હોય કે એની આગળ કોઈ ગમે એવો કુસંગની વાત કરે એને સાંભળી લે, નિષ્કુળાન સ્વામી ના પાડે છે. આ કુસંગ કેવો, નિષ્કુળાન સ્વામીએ વચનવિધિમાં કીધું કે કુસંગ કેવો હોય છે. જો નિષ્કુળાન સ્વામી એવું લખ્યું, સંતો વિમુખ વિખ આપે વાતમાં કરી હે તય પાર, સંતો રગ રગ માતે રમી રહે ન રહે વચનનો ભાર, સંતો સોબત ન ગમે પછી સંતની વાલા લાગે છે વિમુખ, સંતો નિયમ ન ગમે નાથના માને મોકળે સુખ. કુસંગીની સોબત થાય ને એટલે મોકળમાં રહેવાની મજા પડી જાય. કેટલાય હરિભક્તો એવા જોયા કે જેને સંતોએ નિયમ દીધા હોય પૂજા પાઠના, ડુંગરી લસણના, ચા કોફીના, બીજા ત્રીજા કેટલાય નિયમ દીધા હોય, પણ એક કુસંગ એવો હલકી વાત કરવાવાળો મળી જાય, ઓહો હવે ભગત એ તો સંતો બધું કહે, પણ આપણે સંસારમાં રહેવાનું હોય, આપણે આપણી રીતે વિચારવાનું અને આપણે આપણી રીતે સમજવાનું હોય. ના પણ મને તો સંતોએ કીધું છે એટલે મારે કરવું પડે. એક દિવસ ગયો, તમે શાંત સ્વભાવે સાંભળ્યું, શાંત સ્વભાવે જવાબ આપ્યો, આવે કશું ન થયું. બીજે દિવસ ફરી ભેગો થયો, ફરી એની એ જ વાત કરી. ત્રીજે દિવસ ફરી એની એ જ વાત કરી. ચોથે દિવસ ફરી એની એ જ વાત કરી. અને તમે તપતા જ નથી, તમે તપતા નથી એટલે કરતો રહે છે. એક દિવસ એવો આવશે તમારા નિયમ ધર્મની દ્રઢતાએ ચૂકાવી દેશે. પણ એક વખત એને જોરદાર ખબરદાર થઈને જવાબ દઈ દો, આ વાતમાં મને કોઈ દી મને પૂછવું નહીં, મને કાંઈ કહેવું નહીં, બાકી મારા જેવો કોઈ ખરાબ નથી. એટલું જ એને કડક શબ્દોમાં એક વખત કહી દીધું, ફરી બોલે નહીં, ફરી આપણી આગળ રજૂઆત જ ના કરે. હમણાં જ એક હરિભગતને ત્યાં જવાનું થયું, એ હરિભગતને ત્યાં સૂત્રો લગાડેલા હતા આપણા બધાએ, આ બધા આપણે જે બધા મહારાજના નંદ સંતોના વાતોના જે બોલેલા છે સૂત્રો હતા, કેટલાક ગુરુજી જે વાક્યો બોલ્યા છે એના સૂત્રો હતા. હરિભગતને ત્યાં પધરામણી કરી, મેં કીધું આ સૂત્ર આમ વાંકું ચૂકું કેમ છે? મને કે સ્વામી હમણાં ઉતાર્યું હતું ને પાછું લગાવ્યું તો વાંકું થઈ ગયું. મેં કહું કેમ ઉતારવું પડ્યું? તો કે અમારા ફલાના મહેમાન આવવાના હતા ને એટલે મારે સૂત્ર ઉતારવું પડ્યું. મેં કીધું મહેમાન આવવાના હતા સૂત્ર કેમ ઉતાર્યું? તો કે એમને થોડી એલર્જી છે. મેં કીધું એને એલર્જી છે સંબંધી થાય? તો કે આ સંબંધી થાય. આ વાત પ્રેક્ટિકલ છે એટલા માટે હું પૂર્વનું દ્રષ્ટાંત નથી લેતો, અત્યારના બે ચાર દ્રષ્ટાંત તમને કહું, અત્યારના કહું. જો શાંત સ્વભાવે વર્તો તો શું થાય, શું થાય? એટલે મને કે એ આવે ને પછી કે જોવે, એટલે મેં કીધું પણ આ તો ભગવાન સ્વામિનારાયણનું જ વાક્ય છે, એમાં શું વાંધો? અથવા તો અહીંયા આગળ લખ્યું હોય કે સર્વોપરી તો એક મારો મહારાજ છે, તો ગુરુજીનું વાક્ય છે, તે તો મહારાજ પોતે કહે છે કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. ગુણાદિતાનંદ સ્વામી કહે છે આ તો ભગવાન નહીં ભગવાન છે, તો એનો જ ભાવાર્થ અહીં ગુરુજીએ કીધો છે. ભાવમાં ખોટું શું છે? તો કે એમને એ વસ્તુનો વિરોધ છે, આનો વિરોધ છે, આ વસ્તુનો વિરોધ છે, એટલે પછી આવે ને મારી અરે ચર્ચા કરે ખોટી અને મને ખોટા 5-10-25 મિનિટ સંભળાવે ખોટે ખોટું, એટલે પછી હું મને એમ થયું કે આને કાઢી નાખું ને જાય પછી લગાવી દેવું. મેં કીધું ઘર આપણું, ઘર આપણું, એ નથી રોટલા આપવા આવતો આપણને, એ નથી પૈસા આપવા આવતો આપણને, અને કદાચ આપણને પૈસા કે કદાચ એને કદાચ અમેરિકામાં આવ્યા ને કોઈએ આપણને રૂપિયા દીધા કે કોઈએ આપણને રહેવા માટે આશરો દીધો કે કોઈએ આપણને ખાવા માટે રોટલા દીધા, અરે ત્યાં સુધી કહું મા બાપે જન્મ દીધો પણ એ સ્વામિનારાયણની સર્વોપરીતામાં આડા આવતા હોય તો મા બાપે જાય જાય કહેતા, શાસ્ત્રના નિયમ પ્રમાણે બીમાર થાય હાજા થાય એની જે કાંઈ શરીરની જે કાંઈ એની સેવા કરવાની છે કરવાની જ છે,
પણ હૃદયની અંદરથી એનું વજન જતું રહે, વજન જતું રહે. એટલે નિષ્ઠા તો પોતાના ઈષ્ટદેવની હોવી જ જોઈએ. ભગવાનના ભજનમાં જે આડો આવે એ જાય, ભગવાન સ્વામીની નિષ્ઠામાં જે આડો આવે કુસંગી જ છે, ત્યાં તપવું જ પડે, તપવું જ પડે. એને ત્યાં હું 10 મિનિટ પધરામણીએ ગયો ને પોણો કલાક કથા કરી, પોણો કલાક કથા કરી. મેં કીધું કે જો તારે સત્સંગમાં ટકી રહેવું હોય, તારો 3 જ વર્ષનો સત્સંગ છે એટલું વિચાર, બાપ દાદાનો સત્સંગ ચાલ્યો આવતો તો આ 3 વર્ષમાં શું ફેર પડ્યો, આગલા બાપ દાદાના સત્સંગથી શું ફેર પડ્યો, શું કરતો હતો 3 વર્ષ પહેલાંના 3 વર્ષમાં શું થઈ ગયું સાધુના સમાગમ થકી અને એ સંતોના પ્રસંગ થકી. અને જો આવા કુસંગીઓ છે, આ એ કંઠ્યોવાળા છે, આ બોલવાવાળા કંઠ્યોવાળા છે એના ઘરમાં જવાવાળા, પણ મેં કીધું એ કુસંગી છે, કુસંગી છે. આપણને કોણ નડવા આવવાના, કયા કુસંગી? આપણને કોઈ દારૂડિયો થોડો મળવા આવવાનો દારૂ પીવા આલો. આપણી માટે મોટામાં મોટા કુસંગી સ્વામિયાણની સર્વોપરિતાનું ખંડન આપણા મગજ દ્વારા કરાવે, આપણા હૃદયમાં સ્વામિયાણ ભગવાનની સર્વોપરિતાનું ખંડન નાખે, એ સૌથી મોટો આપણા માટે કુસંગી. આપણને જે સદગુરુ થકી, જે કોઈ સદગુરુ થકી, આ પૃથ્વી પરના જે સદગુરુ થકી આપણને પુરુષોત્તમ નારાયણમાં હેત થતું હોય, આપણને પુરુષોત્તમની મૂર્તિનો રસ આવતો હોય, આપણને પુરુષોત્તમ નારાયણની ખુમારી ચડતી હોય, એવા સદગુરુનું જે ખંડન કરે, એવા સદગુરુમાં જે દોષ દેખાડે, એના જેવો મોટો કુસંગી આપણા માટે કોઈ નહીં. જે સંતોની રાતને દિવસ સેવા સમાગમ કથા વાર્તાથી આપણો જીવ બળિયો થતો હોય, આપણને મહારાજના માર્ગે ચાલવાની તાકાત મળતી હોય, આપણો રાતને દિવસ આપણને અહો 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 સત્સંગમાં થતું હોય, એવા સાધુથી દૂર કરે, એના જેવો મોટો કુસંગી આ સત્સંગમાં કોઈ નહીં. જે ભક્તોની વચ્ચે બેસવાથી આપણને સહેજે સહેજે ધામનો રસ્તો કપાતો હોય, એવા ભક્તોના સમુદાયથી જે આપણને દૂર કરે, એનાથી મોટો કુસંગી કોઈ નહીં. આપણને જે સંતો ભક્તોની અંદર જે દિવ્યતા હોય, એ દિવ્યતાને જે માયિકતામાં ફેરવી નાખતો હોય, એનાથી મોટો કુસંગી કોઈ નહીં. આપણે રાતને દિવસ ભગવાનનું ધ્યાન ભજન કરવામાં ઉત્સાહથી ચાલતા હોઈએ, આપણા ઉત્સાહને ભાંગી નાખતો હોય, છિન્ન ભિન્ન કરી નાખતો હોય, આના જેવો કુસંગી કોઈ નહીં. આની આગળ તપવું જ, આટલા મેં ગણાવ્યા ને એની આગળ 100% તપવું. કદાચ એવું લાગે કે આની આગળ નહીં તપવું, નામ જવાબ આપી દઈશ તો એ જતો રહે એવો છે, તો આપણે આપણા સ્વભાવને ત્યાં બગાડવો નહીં, શાંતિથી કહી દેવું આમ છે, આમાં કાંઈ ફેર નહીં પડે. છતાંય પહેલાં થોડુંક કેવું, આમાં ફેર નહીં પડે, તમારા શબ્દોથી હાલતા થાવ, મને જેમ છે એમ બરાબર છે મારી રીતે. છતાંય પણ જો વધારે એ કરે તો એકવાર એવો ખબરદાર થઈને એનું અપમાન કરીને એવો તપીને જવાબ દઈ દેવો, ફરી વાર કોઈ દી હામો ભટકાય જ નહીં, આવે જ નહીં, રસ્તો જ ભૂલી જાય કે આ વ્યક્તિને અડાય એવું જ નથી. એટલી ખુમારી તો આપણી અંદર હોવી જ જોઈએ કે આપણને કોઈ આપણા ઈષ્ટદેવ, આપણા સદગુરુની નિષ્ઠા, આપણા સંતો ભક્તો એના વિશેની અંદર જ્યાંથી આપણને બધું મળ્યું છે, જ્યાંથી આપણને આધ્યાત્મિકતાનું પોષણ મળ્યું છે, જે ભક્તોની વચ્ચે રહેવાથી આપણે રાતને દિવસ આગળ વધ્યા છે, એના અંદરથી તોડવાવાળો કોણ આ પૃથ્વી પર પાક્યો હોય? આપણી અંદર એટલી ખુમારી તો જોઈએ કે આપણે બેઠા હોય ને કોઈ બોલે નહીં, આપણી આગળ આવીને કોઈ આપણને કહી ના શકે, આપણી આગળ આવીને કોઈ એવી કુસંગની વાતો ના કરી શકે, આટલી ખુમારી તો આપણી અંદર જોઈએ જ. જો એટલી ખુમારી નથી તો સમજવું કે હજુ સત્સંગ કરવામાં કાચબ છે, મારામાં પુરુષોત્તમ નારાયણનો નિવાસ હજુ થયો નથી, કરાવવાનો છે. મેં કીધું કે તું હવે સૂત્રો ઉતારતા નહીં, તમે સૂત્રો લગાવી દો, બીજા 5 આપીને જઉં છું. મેં કીધું લગાવો, આખા ઘરમાં સૂત્રો લગાવી દો. એ આવે ને તેથી મેં કીધું 2 લાઇટ મૂકીને વધારે વંચાવા સૂત્રો, ભલે વાંચે, એને ના આવવું હોય તો ના આવે, ના આવવું હોય તો ના આવે. કદાચ તમારો મેં કીધું દેહનો સંબંધ તૂટી ગયો તો શું લૂંટાઈ ગયું, આજ આ જિંદગી પૂરી થઈ ગઈ, ઘણાના દેહના સંબંધો પૂરા થઈ જાય છે. ઘણા એવા છે કે જેના અગ્નિ સંસ્કારમાં નથી જાતા, ભાઈ ભાઈના અગ્નિ સંસ્કારમાં નથી જતો, સંબંધો તૂટી જાય છે, કે મન તૂટે ને સંબંધો તૂટી ગયા છે. તમે તો પુરુષોત્તમ નારાયણ માટે તોડવાનો છે, છોડો. મને કે સ્વામી કોઈ બીમાર પડ્યા હોય ને એ લોકો, એની ખબર લેવા જવું ને તો બીમાર પડ્યા પડ્યા ખાટલામાં પણ એ લોકો મારી અંદર કુસંગના શબ્દો નાખવા મહેનત કરે. બોલો, બીમાર પડ્યા હોય, ખાટલામાં પડ્યો છે,
આહા એને તાન કેટલું વિચારો તો ખરા. હું તો એ જ વિચારતો રહી ગયો કે જે વ્યક્તિ બીમાર પડ્યો છે, ખાટલામાં પડ્યો છે, અને ખાટલામાં પડ્યા પડ્યા પણ આ મુમુક્ષુને મોટા પુરુષ, મોટા પુરુષ અને સાચા સંતો ભક્તોના સમુદાયમાંથી પાડવાનું કેટલું તાન. આ કુસંગી કુસંગી છે. હવે આની આગળ તપે નહીં. મેં કીધું બહેતર એવાની ખબર લેવા જાવું જ નહીં, ખબર લેવા જ ના જવું, વ્યવહાર જ તોડ નાખો, પૂરું થઈ જાય, શું આપી દેવાના છે આ જગતમાં, આપણને શું આપી દેશે આવા કુસંગીઓ. માટે થોડું તપતા પણ શીખો. પણ ક્યાં તપવું એ આપણે તપતા હોઈએ પણ ઊંધી જગ્યાએ. આપણે પંચ વિષયમાં આસક્તિ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ એની પૂર્તિ ના થાય ત્યારે તપી જઈએ. સારું જમવાનું ના મળે તપી જઈએ. કંઈક આપણને સારું કંઈક હોવાની પથારી ના મળી તપી જઈએ. ભાન નથી પડતું આવું જોઈએ મને, લો ત્યાં નથી તપવાનું, ત્યાં શાંત થવાનું છે. ત્યાં શાંતપણું એ ભક્તનું લક્ષણ છે. અને જે ઈષ્ટદેવની નિંદા ને ઈષ્ટદેવમાંથી પાછો પડતો હોય ત્યાં તપવું એ ભક્તની નિષ્ઠા છે. એટલે અહીં કહે છે કે તપવું, મહારાજ કે તપે છે એની અંદર ભગવાનનો નિવાસ થાય છે. નહીં તો તમે વિચારો કે તપેલા ઉપર કોઈ દિવસ તપ, ક્રોધ તો મહારાજ કે અમને દીઠોય ગમતો નથી, ક્રોધી તો અમને દીઠોય ગમતો નથી, પણ આ ક્રોધ નથી, ક્રોધ નથી, આ એક નિષ્ઠાનું સ્વરૂપ છે. એને જવાબ દેવો પડે. એ ખુમારી તમારે જોવી હોય ને કે તપેલો હોય અને એની એ ખુમારી, તો ગુરુજીના જીવનમાં એક મહિનો એની આરે રહેવું પડે. ખબર પડે તમને કે ગુરુજી કેટલા શાંત સ્વભાવે ને કેટલા સરળ સ્વભાવે ને કેટલા આમ આહલાદક આમ વર્તતા હોય, પણ તમે એની આગળ અધર્મની વાત કરો. જો એક સોમેન ભગવાનનો ભાંગલો શબ્દ તમે ખાલી આમ એટલું જ ઉચ્ચારો કે મહારાજ આમ તો સર્વોપરી ખરા, પણ આમ એવું લાગે છે બધું હરખું હશે, બસ એટલું જ ઉચ્ચારો એક વખત, ખાલી એક જ વખત બોલો. ગમે એવો મોટો, ગમે એટલો મોટો આ સત્સંગની અંદર પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને એક વખત બોલે, રૂપિયાવાળો હોય, સત્તાવાળો હોય, ગમે હોય, એક વખત બોલે અને પછી એનો એનો ચહેરો, એનો ભાવ, એની જે દશા તમે જો, અધર્મની કોઈ વાત કરે જો. કારણ કે ભગવાનનો અખંડ નિવાસ બોલી ના શકે. સભાઓ છોડીને ઊભા થઈને જતા રહ્યા છે, સભાઓ છોડીને ઊભા થઈને જતા રહ્યા છે. સોમેન ભગવાનનું ખંડન થતું એ સભાઓમાંથી ઊભા થઈને જતા રહ્યા છે, કે જે સભામાં કદાચ ના કહી શકાય વિવેકના કારણે તેવી સભાઓ છોડી દીધી છે ગુરુજીએ. અને ત્યારે અવિવેક, હજારો માણસોને લાગે કે અવિવેકી સાધુ છે, ગુરુજી કે મને અવિવેકીપણું પસંદ છે, પણ સોમેનનું સર્વોપરીપણાનું ખંડન થાય મને પસંદ નથી. આવું આને તપી ગયેલો કહેવાય. સભામાંથી હજારોની કોઈ કોઈ લોકમર્યાદા, બાકી એ લોકમર્યાદાનું ઉલ્લંઘન છે. ચાલુ સભાની અંદર ઊભા થઈને નીકળવું હજારોની સભામાંથી, અને એ જ બતાવવા માટે કંઈ આ ખંડન થયું એટલા માટે જ અહીંથી હું જાઉં છું, એક લોકમર્યાદાનું ઉલ્લંઘન છે, શાસ્ત્રીય મર્યાદાનું ઉલ્લંઘન છે. એ મર્યાદાનું ઉલ્લંઘન એ તપી જાય ત્યારે જ થાય, અને એ તપવું એ પણ યોગ્ય છે, એ શ્રીજી મહારાજની નિષ્ઠા માટે છે, માટે જરૂરી છે. જો એવું જીવન કોઈ જોવે નહીં તો શ્રીજી મહારાજની સર્વોપરીતાના ખંડન થતા જ રહે, થતા જ રહે, થતા જ રહે, અને એક દિવસ એવો આવે કે શ્રીજી મહારાજને મળેલો શ્રીજી મહારાજને નહીં ઓળખી શકે. નિત્યાનંદ સ્વામી ઊભા થઈ ગયા, શ્રીજી મહારાજ બેઠા હતા, નિત્યાનંદ સ્વામીને મહારાજે કીધું, સ્વામી આ તમે અમારું સર્વોપરીપણાનું વર્ણન રહેવા દો. નિત્યાનંદ સ્વામી કે મહારાજ ગ્રંથ લખાશે તો આમ જ લખાશે, બાકી જાઓ જય સ્વામિનારાયણ. મહારાજ કે જો તમે આ આ પકડી રાખશો વિમુખ, નિત્યાનંદ સ્વામી કે વિમુખ, હું વિમુખ થવા તૈયાર છું. તપી ગયા ને શ્રીજી મહારાજ બોલ્યા તો એ તપી ગયા ને, તપી ગયા ને. એવી પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા જોઈએ, એવી ને એવી પોતાના સદગુરુની નિષ્ઠા જોઈએ, સદગુરુની નિષ્ઠા જોઈએ પોતાના સદગુરુની. જે સદગુરુ થકી આપણને મળ્યું, હું એમ નથી કહેતો કોઈ એક સદગુરુ, જ્યાંથી આપણને મળ્યું છે, જે મળ્યું છે એના વિશે આપણને જબરજસ્ત નિષ્ઠા જોઈએ. એના વિશેનું હલકું વિચારવું, બોલવું, સાંભળવું, કોઈ વ્યક્તિનો એવાનો સંગ કરવો એક પ્રકારનો કુસંગ જ છે, કુસંગ જ છે. અને પોઈઝન છે, શબ્દ છે, પોઈઝન છે એ કુસંગી. એ કુસંગી ધીરે ધીરે, આમાં જેમ લખ્યું ને નિષ્કુળન સમય, એમ ધીરે 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 આ જે કુસંગી કીધા ને, કુસંગીની સોબત ન ગમે અને વિમુખના સંઘની સ્વાભાવિક અરુચિ વર્તી હોય, આ વચનામૃતમાં લખેલી વાત, આ કુસંગી કયા, આ કુસંગી મેં કીધા ને એ પ્રકારના જ કુસંગી, કારણ કે આ શાસ્ત્રની વાત છે અને આવા કુસંગીઓ આ રીતે જ મળે.
ધીરે 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 શબ્દનું એવું બાન મારે ને, એવું છે. મામાને પ્રસંગ પૂછજો, મામાને કેટલા એવા કુસંગના એવા શબ્દો પડતા, અને મામા એક જ વાર તપી ગયા જબરા, કે મને જો આવે કોઈ દિવસ કીધું છે તો ખેર નથી, જય સ્વામિનારાયણ. તે દીનો કોઈ હામો મળે એને ના કહેલો, તપવું પડે. પણ ક્યાં તપવું એનો વિવેક રાખવો. શ્રીજી મહારાજે કીધું, માન ક્યાં રાખવું ને ક્યાં ન રાખવું, બેયનો વિવેક જોઈએ. મહારાજ કે જેનું સત્સંગમાંથી પાછો પગ પડ્યો છે, મહારાજના સ્વરૂપની જેને યથાર્થ ઓળખાણ નથી, જેને ભગવાનના મોટા પુરુષોના સ્વરૂપની ઓળખાણ નથી, એની આગળ તો ચોક્કસ માન રાખવું. માન રાખવું એટલે શું? એને તપીને કહેવું પડે, તપીને કહેવું પડે. નહીં તો થાય શું? દીનાનાથ ભટ્ટ નિર્વિકલ્પાનંદ સ્વામી ગયા, વિમુખ થઈને ગયા સત્સંગમાંથી, અને દીનાનાથ ભટ્ટને જઈ અને કે દીનાનાથ ભટ્ટ તમે કેવડા મોટા વિદ્વાન. આ વિમુખના શબ્દો આવા હોય બધા, કેટલા મોટા વિદ્વાન. આવું કે કોને સારું ના લાગે? ઓહો, તમે કેવા મોટા ભગત છો ને, કેટલું તમારું સમર્પણ છે, કોને સારું ના લાગે? અને પછી નિર્વિકલ્પાનંદ સ્વામી એક જ મમરો મૂક્યો, તમે આટલા બધા ધર્મવાળા, તમે આટલા બધા ભક્તિવાળા, તમે આટલા બધા વિદ્વાન પુરુષ, પણ તમારું નામ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણે ના લખ્યું. અને ઓલો મયારામ ભટ્ટ, સંસ્કૃતનો કશો જ એને અક્ષર આવડે નહીં, એવા અભણ વ્યક્તિનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું. આ યોગ્ય ના લાગ્યું દીનાનાથ ભટ્ટ, મને મને યોગ્ય ના લાગ્યું. ઉતરી જાય કે નહીં? શિરાન જેમ ઉતરી જાય ને. ઉતરી ગયું દીનાનાથ ભટ્ટને કંઠી તોડી નાખી અને વિમુખ થઈ ગયો. બોલો, કેમ તપ્યો નહીં એટલે? પણ જો શ્રીજી મહારાજની નિષ્ઠા માટે, એને તો શ્રીજી મહારાજના દિવ્ય દર્શન કરેલા હતા, શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન આપેલા હતા, એક વખત જો તપી ગયા હોત, જેને આવા મોટા સંસ્કૃતના અષ્ટકો લખે એવા દીનાનાથ ભટ્ટ જેવા, જેને 18,000 શ્લોકો શ્રીમદ ભાગવતના મોઢે એવા, તો પણ એને જો કુસંગનો પાસ લાગી ગયો, મારીને તમારી હું વિષાદ. માટે એક વાત જ યાદ રાખવી કે આપણને જે મહારાજની દ્રઢતા થઈ, આપણને જે સદગુરુની દ્રઢતા થઈ, આપણને જે સંતો ભક્તોની દ્રઢતા થઈ, આપણને જે વચનામૃત આદિ શાસ્ત્રોની દ્રઢતા થઈ, એમાંથી કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ આપણી આજુબાજુ કોઈ પણ જગ્યાએથી આપણને પાછી પાડવા માટે મહેનત કરીને આ તપી જાઓ, ફરી વાર એ વાત જ ના કરે. ભાઈ મારી આગળ વાત જ ના કરતો, નહીં તો ગુના. અને શ્રીજી મહારાજની પણ આજ્ઞા છે સ્પષ્ટ. જો કેટલી કેટલી આજ્ઞા છે મહારાજની. પ્રથમનું 18મું, ગમે તેવો મોટો હોય પણ કુસંગ તો એનું ભૂંડું જ કરે. પરમહંસ સાંખ્યયોગી ને કર્મયોગી, એને કોઈ દિવસ કોઈ કુપાત્ર માણસની સોબત ના રાખવી. વર્તાલનું 20મું, ગમે એટલી સમજણ હોય પણ કુસંગ તો કરવો જ નહીં. ગમે એટલી સમજણ હોય કુસંગ તો કરવો જ નહીં. પ્રથમનું 78મું, સત્સંગી ને કુસંગીમાં સંભાવ હોય એ અંતે જાતા વિમુખ થાય. તમે સત્સંગી એક પાકો છે ને, કુસંગી કે એક આવું બોલવાવાળો છે, બેયને તમે સમાન જાણો, એક દિવસ તમે કુસંગી થયા વિના નહીં રહો. થાશો જ. વાતનો કરનારો હિંમત રહીત વાત કરે એ પણ મોટો કુસંગ. શુષ્ક વેદાંતી, નાસ્તિક, શક્તિપંથી, કુડાપંથી, આ ચાર પ્રકારના કુસંગી. પણ આમાંથી આપણને આ ચારમાંથી કોઈનો સંગ થવાનો ભય નથી. આપણને તો આવા જ કુસંગીઓ મળવાના, જે દી મળે તે દી આવા જ મળે, આવા જ મળે. અને આપણી અંદર પડ્યો હોય તો આવો જ કુસંગ પડ્યો હોય, બીજો કુસંગ ના પડ્યો, આવો જ પડ્યો હોય, આને જ કાઢવા મહેનત કરવાની છે. લો, સારંગપુરના 18મા કહે છે કે જગત સંબંધી અંકુર પણ જેના હૃદયમાં ઉઠે એવો ના હોય. જગત સંબંધી અંકુર પણ જેના હૃદયમાં ઉઠે એવો ના હોય, એ જો કુસંગ કરે તો તમામ અધર્મ એમાં નિવાસ કરે. લો, સ્વામીની વાતમાં સ્વામી કે જે સત્સંગમાં કુસંગ હોય તે બ્રહ્મરૂપને પણ દેહરૂપ કરી નાખે. બ્રહ્મરૂપ થયેલાને દેહરૂપ કરી નાખે. બોલો, ભલો ભલો પાવકમાં પ્રવેશ, ભલો ભલો સર્પ તનો જ દંશ, શત્રુ કરે નાશ કદાપિ અંગ, તથાપિ સૌથી ભૂંડો કુસંગ. લો, સૌથી ભૂંડામાં ભૂંડો આવો કુસંગ છે, માટે એનાથી ખાસ બચીને રહેવું. ગોપાળાનંદ સ્વામીએ પ્રકરણ 3:28 વાતમાં કીધું, ગમે તેવો નિષ્કામી હોય પણ જો નિત્ય કામીનો સંગ કરે ને તો કામી થઈ જાય. ગમે એવો નિર્લોભી હોય પણ નિત્ય લોભિયાનો સંગ કરે ને તો લોભી થઈ જાય. ગમે એવો નિસ્વાદી હોય પણ નિત્ય સ્વાદ્યાનો સંગ કરે ને તો સ્વાદ્યો થઈ જાય. માટે અંતરમાં મૂર્તિ ધારવા માટેની મહેનત કરવી, એવો સંગ કરવો કે જેનાથી પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં હેત થાય. પણ જ્યાં કુસંગ થાય એવું હોય ત્યાં તો ખબરદાર થઈને તપીને જવાબ દેવો.
તપીને. પીજના બે ભક્તો જૂનાગઢ ગુણાદિતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવ્યા પીજ ગામના. બે આવ્યા એમાં બેયને એવું નક્કી જ હતું કે સ્વામી બહુ મોટા સાધુ છે ને, સ્વામીનો સમાગમ કરવા આપણે જાવું, અને સ્વામી પાસે જઈએ તો એ વાતો સાંભળીને ભ્રમરૂપ થવાય, આવું બેયને નક્કી હતું. બેય આવ્યા જૂનાગઢ. જૂનાગઢ ત્યાં સ્વામીના મંદિરમાં તો બધી બહુ વેરાયટીઓ હતી, સ્વામીના મંડળમાં પણ ઘણી બધી વેરાયટીઓ હતી. જેમ પેલો મસાલાનો ડબ્બો હોય ને, એમાં રાઈ હોય ને, જીરું હોય ને, લાલ મરચું હોય ને, હળદર હોય ને, મીઠું હોય ને, બધું અલગ અલગ હોય ને, એમ સ્વામીની પાસે પણ મોટા સાધુ પાસે બધી ક્વોલિટી હોય અલગ અલગ પ્રકારની. ગુણાદિતાનંદ સ્વામી પાસે બધો જ માલ હતો, એમાં એક માલ એક વક્કલ એવો હતો કે જે ગુણાદિતાનંદ સ્વામીમાંથી હરિભગતને કેમ તોડવા એ જ એનું કામ. ગુણાદિતાનંદ સ્વામીમાંથી સાધુને કેમ તોડવા એ જ એનું કામ, એને એ જ ધંધો કરવાનો. એ હવાર ઉઠે ત્યારથી એને એવું વચનામૃત તો આવડે, એને નિષ્કળંક કાવ્યની કડી પણ આવડે, પણ એનું કામ એ કે કેવી રીતે ગુણાદિતાનંદમાંથી બીજાને તોડવા, આ ધંધો કરવાનો. એક છ આંગળીઓ સાધુ હતો, હું ઘણી વખત આની વાત કરું છું. હે, એ છ આંગળીઓ સાધુ, એ છ આંગળીઓ સાધુ ત્યાં રાધારમણ દેવના દરવાજે બેસે. ભગતે જોયો છે, ભગત કે હજુ છે કે છ આંગળીઓ સાધુ? હા, આસને ગયો. એટલે ન્યા છે છ આંગળીઓ સાધુ. એ ઓલા બે પીજના ભક્તો આવ્યા ને, એટલે બેયને કે કેમ આવ્યા છો? ઓલા કે સ્વામીનો સમાગમ કરવા. હવે સ્વામીના સમાગમવાળા સ્વામી ભેગા વર્ષો કાઢ્યા, અમને ખબર છે સ્વામી શું છે. સ્વામી તો તોપ ગોળાની જેમ વાતો ફોડ્યા કરે, વાતો કર્યા કરે, બાકી સ્વામી હું ને કેટલું ને એ તો ભાઈ અમને ખબર. એક હતો ને, એ કે ખબરદાર જો સ્વામી વિશે કાંઈ બોલ્યા છે તો. સ્વામીના પ્રભાવથી કેટલા લોકો ભ્રમરૂપ થયા, તારા જેવા કે અહીં સ્વામી ભેગા પડ્યા રહ્યા ને, તું પથરા જેવો છો ને એટલે તું આવો ના રહ્યો એમ કહી, અને એ દોડતો ચાલવા જ માંડ્યો, ઓલાની વાત જ ના સાંભળી. અને ઓલો એક હતો ને, શાંત સ્વભાવે બેઠો રહ્યો. એટલે આ કે જો કલ્યાણ જોતું હોય ને, રાધારમણ દેવના દર્શન કરીને ઘર ભેગો થઈ જા, બાકી બીજી વાતમાં માલ નથી. ઓલો એક તપ્યો, અને તપ્યો એટલે આ કાંઈ બોલી ના શક્યો, કારણ કે તપેલો હોય ને એનો એક એક પ્રભાવ હોય, કારણ કે અંદર તેજ પ્રગટ થાય. તપેલો હોય એટલે તેજ પ્રગટ થાય ને, એટલે ઓટોમેટિક શાંત થઈ જાય સામેવાળો, શાંત થઈ જાય. તમે જોજો, જે તપેલા આમ બહુ તપતા હશે ને, તે જે ગરીબ સ્વભાવના હોય ને, એને બિચારાને હાજી હાજી જ કરવાનો. ઓલો તપેલો હોય એ તપ્યા જ કરે, તપ્યા જ કરે, તપ્યા, એનું તપ વધતું જ જાય. પણ હા, ક્યાં તપવું એનો વિવેક છે અહીંયા આગળ, અહીં તપવાની છૂટ આપી છે, પણ ક્યાં કેટલું કેવી રીતે એનો વિવેક બતાવ્યો છે કે જ્યારે આ પ્રકારનો પ્રસંગ હોય ત્યારે તમારે તપવું જ પડે, ના તપો તેમાંથી ખરાબ થાય, ખરાબ થાય. ઊભો થઈને સ્વામી પાસે ગયો. સ્વામી ત્યાં બેઠા હતા, વાતો કરતા હતા. સ્વામીની વાતો સાંભળી, સ્વામી કે તમે પીજથી એક જ જણ આવ્યા હતા? સ્વામી તો અંતર્યામી રૂપે જાણતા હતા. ઓલો સ્વામી બીજો એક આવ્યો હતો, પણ ત્યાં કોઈક સાધુ બેઠા છે ને, એ સાધુ પાસે બેઠો ને, એ સાધુ સ્વામી એવું કહેતા હતા, આટલું જ બોલ્યો ને પેલો. ત્યાં સ્વામી કે ગયો ગયો ગયો. કોણ? ઓલો પીજવાળો એક બેઠો હતો ને, સ્વામી કે ગયો, પીજ ભેગો થવાનો છે. તે ખરેખર એમ થયું, ઓલો એક જ રહ્યો, ઓલો જતો જ રહ્યો. સ્વામી ઓલાને કે જા જોઈ આવી, ઓલો હોય તો કે, જૂનાગઢ મંદિરમાં ક્યાંય તને મળે તો કહેજે. ક્યાંય ના મળ્યો. ઓલો ભ્રમરૂપ થઈ ગયો, ઓલો બગડ્યો શાંત સ્વભાવના કારણે. એટલે કેટલીક જગ્યાએ ઘણા શાંત સ્વભાવવાળા હરિભગત હોય અને શાંત સ્વભાવવાળા સાધુ પણ હોય, અને હોવું જ જોઈએ. શાંત સ્વભાવ હોવો જ જોઈએ, સાધુનો શાંત સ્વભાવ જ શોભે અને હરિભગતનો પણ શાંત સ્વભાવ જ શોભે. પણ ક્યાં કઈ જગ્યાએ તપવું એ વિવેક રાખીને ત્યાં તપવું જ જોઈએ. તપવું જોઈએ કહેતા શબ્દ દ્વારા. શબ્દ એટલો કડક હોય, શબ્દ એટલો વેધક હોય કે સામે વાળાનું હૃદય એવું વેંધી નાખે કે એની ફરીવાર હિંમત જ ના થાય આપણી સામે બોલવાની. પણ એની હિંમત થાય છે
એનો અર્થ એ છે કે આપણે શાંત સ્વભાવમાં એની વાત સાંભળીએ છીએ, એક દિવસ આપણને એ કુસંગી બનાવ્યા વિના નહીં રહે, એક દિવસે આપણને મહારાજ અને મોટા સાધુમાંથી પાડ્યા વિના નહીં રહે, માટે હલકી વાત સાંભળવી નહીં. પહેલી જ વાત, ભાઈ મહારાજ મારી આગળ વાત જ ના કરશો, મારી આગળ વાત જ ના કરશો. શિકાગોના યોગેશભાઈ ઉપર કોઈ ફોન કર્યો અને ફોન કરીને બે ત્રણ વર્ષ પહેલાં કીધું કે ફલાણા સાધુ છે હાર પણ આમ કરે છે, ઓલા આમ કરે છે, ઓલા આમ કરે. યોગેશભાઈ કે ભાઈ એ રહેવા દે, મને હારા કોણ કોણ છે અને શું સારું કરે છે એની લિસ્ટ આપી દે, પેલું બધું જવા દે, નેગેટિવ જવા દે, સારું શું કરે છે બધાને લિસ્ટ આપ તો મારું કંઈ કામ થાય. આ તો કંઈ મારું કામ થવાનું નહીં બગડવાનું. હવે એક જ વાર જવાબ દીધો, ફરી પેલો ફોન કરે ને કે આ સાધુ આવવાને આ સાધુ આવવા, પણ જવાબ ના દીધો હોય. હા એવું છે, ઓહો એવું, ઓહો એમ, આ લો ગયો. આમ જ થાય, આમ જ થાય. કોઈ આપણી આગળ હલકી વાત કરે ને એટલે તરત આપણો સ્વભાવ એવો હોય કે ભાઈ એ જવા દો ને, તમારા કલ્યાણની વાત કરો ને, કેટલા સ્વભાવ ટળ્યા તમારે, તમારા સ્વભાવ કેટલા ટળ્યા અને કેટલા મને તમારો સ્વભાવ એક ટાળેલો હોય એનો ઉપાય બતાવો, હાલો મારી અંદર હોય તો હું ટાળું. તમને ભગવાનના મોટા સાધુમાં શું દિવ્યતા દેખાય, ક્યાંમાં કઈ જગ્યાએ દેખાય, કયા હરિભગતમાં દેખાય, કોને મને ફરી તમારા આગળ વાત કરવા આવે એને ખબર પડી જાય આની રુચિ જ નથી. પણ આપણે એમ ઓલો આમ વાત કાઢે, તમે જોયું આમ છે, ઓહો એમ, હું ક્યારે કેમ, લે શરૂ કરીને જિજ્ઞાસાથી મર્યો, આવે મરવાનો, જિજ્ઞાસાથી શરૂ કર્યું એટલે મરવાનો જ. ક્યાં જિજ્ઞાસા રાખવી એને ભાન નથી, અને ન્યા જિજ્ઞાસા રાખવા જાય તો મરે જ પછી. માટે ભગવાનના ભક્તોએ આટલો વિવેક ચોક્કસ રાખવો. આ વિવેક છે, તપવું એ ખરેખર અવિવેક ગણાય, પણ શાસ્ત્ર પ્રમાણે આ વચનામૃત ગઢડા અંત્યના 35માં પ્રમાણે સાધુને તપવું એ પણ વિવેક છે, વિવેક છે. તપો નહીં તો આપણને કોઈ ક્યારેક કુસંગી કરી નાખે. આ સમાજમાં ઘણા એવા પડ્યા છે, ઘણા પડ્યા છે. ધર્મને અધર્મ બે આરે જ હોય. આ નિષ્કુળાનંદ સ્વામીએ આ વચનવિધિ લખી, આ વચનવિધિ લખી 64 પદી લખી છે, બધી પદીઓ લખી આટલી બધી, તો ક્યાં સ્વામી આ કોના માટે લખી, આ બધું ક્યાં મળે આપણને? આપણે તો એક બોર્ડરમાં રહીએ છીએ, સ્વામી એન્ડ સંપ્રદાયની બોર્ડરમાં રહીએ, તો આપણને બહારનો તો આવવાનો જ નથી કોઈ. આ બધું અંદરનું અંદર જ મળે. આ 6 આંગળીઓ કંઈ બહાર થોડો હતો, સ્વામીના મંડળમાં જ પડ્યો હતો, જૂનાગઢ મંદિરમાં જ પડ્યો હતો, એ કંઈ બહાર થોડો પડ્યો હતો, એ અંદર જ હતો. એવા ગ્રહસ્થમાંય હોય, ત્યાગીમાંય હોય, અંદર હોય, બહાર હોય, બધે હોય, એનાથી બચવું કુસંગ છે. અને એની આગળ તપીને જો કહેવામાં આવે તો જ આપણે જીવતા રહીએ, નહીં તો એક દિવસ આપણને વિમુખ કરી દે. માટે ભગવાનના ભક્તોએ આવો વિવેક રાખી અને ચાલવું. ઘી, વાટ ને દીવો 3 ભેગા થાય ને એને એ ત્યારે દીવો પ્રગટે. પેલી વાટ હોય, ઘી હોય અને દીવાસળી હોય, 3 ભેગા થાય ત્યારે દીવો પ્રગટે. પણ દીવાને ઓલવવો હોય તો કેટલી વાર લાગે? એક ફૂક જ મારવાની. એમ કુસંગીની હલકી વાતો છે ને ફૂક જેવી છે. પ્રગટાવતા પ્રગટાવતા કોઈને વાટ આખો કપાસ કરવો પડે, એની વાટ બનાવવી પડે, ઘીમાં બોળવી પડે, પછી એને દીવાસળી ગોતવી પડે અને પ્રગટાવતા માણ માણ દીવો પ્રગટ્યો હોય અને માણ રોજ 1 ચમચી ઘી પૂરતો હોય. કોક સાધુ, કોક મોટા પુરુષ રાત ને દિવસ મહેનત કરતા હોય. તમે વિચારો આજે આપણા પરિવારની અંદર કેટલા ભક્તો દૂર દૂર કથા સાંભળે છે કે જે ભક્તો એક દિવસ એને સત્સંગની ખબર નહોતી, એક દિવસ એની પાસે તિલક ચાંદલાઓ નહોતા, એક દિવસ જેની પાસે પૂજા નહોતી. હમણાં જ દિલીપભાઈ સાથે વાત થઈ, કહેતા હતા કે સ્વામી એક દિવસ તો કેવા હતા, પણ અહીં રોજ પૂજ્ય સુરત સ્વામીની કથા સાંભળતા હતા. આ કંટકીના ભક્તો કે એક દિવસ કેવું હતું, પણ કે સ્વામીની કથા સાંભળતા હતા. એ કથા સાંભળતા 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 મહારાજને ગુરુજીમાં હેત થયું, આજ કેવા થયા. એક સાધુને એક જ્યોત પ્રગટાવતા, એને કપાસ વાવવાનો, કપાસને લેવાનો, એની વાટ બનાવવાની, ઘી લાવવાનું, ઘીમાં બોળવાની અને હૂકવવાની, પછી એને દીવાસળી લાગીને એ ઘીનો દીવો પ્રગટાય, પાછી રોજ થોડું થોડું ઘી પૂરે, રોજ થોડું થોડું ઘી પૂરે, રોજ થોડું થોડું ઘી પૂરે. આજ્ઞારૂપી, ઉપાસનારૂપી, ધર્મરૂપી, ભક્તિરૂપી, વૈરાગરૂપી, જ્ઞાનરૂપી. અને જો એ દીવાને ઓલો કુસંગીને ઓલવતા એક જ ફૂંક લાગે, એટલે દીવાએ પણ એટલું સ્ટ્રોંગ રહેવું, એટલું સ્ટ્રોંગ રહેવું. આપણે દીવા જેવા જ રહેવું, આમ એકદમ સૌમ્ય રહેવું, પણ જો કુસંગી આવે તો જ્વાળામુખી જેવા થઈ જવું, હળગી જઈ સારા જો મારી પાસે આવ્યો તો. રહેવું દીવા જેવું, દીવો એકદમ સૌમ્ય ને બહુ રૂપાળો ને બહુ સરસ લાગે. તમે આમ જ્યોત જોવો ને દીવાની, આમ એવી સરસ સૌમ્ય લાગે.
ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. પણ આપણને એવું લાગે કે આ જગ્યાએ હવે મારો દીવો ઓલવી નાખશે તો ને જ્વાળામુખી જેવું થઈ જવું, એને સ્વરૂપ એવું બતાવવું, એને આજુબાજુમાં સ્વરૂપ એવું જ્વાળામુખી જેવું બતાવવું કે જો આની અંદર હું ગયો તો હડકી જ ગયો, મારો હાડકું નહીં મળે એવું જ્વાળામુખી એક જ વાર બતાવી દેવું, પછી પાછું દીવા જેવું થઈ જવું. એને ખાલી દૂર રાખવા પૂરતું જ, ફૂફાડો દૂર રહે આપણી પાસે આવે જ નહીં, એટલા પૂરતું રાખવું, પછી પાછું કરી દેવું જેમ હતું એમ. પણ આટલું રાખવું જ પડે, ક્યારેય પણ કુસંગની મોહબતમાં લેવાવાય નહીં, નહીં તો ત્યાગાશ્રમનો ત્યાગી પણ સત્સંગમાંથી પડી જાય ને ગૃહસ્થ આશ્રમનો આદર્શ ભક્ત પણ પડી જાય. માટે ભગવાનના ભક્તએ આ છ લક્ષણો જે અહીં આગળ કીધા શ્રીજી મહારાજ, કે આવા છ લક્ષણે યુક્ત જે સાધુ હોય તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણવું. લો, આ છ લક્ષણ જે સાધુમાં દેખાય એના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે, આ શ્રીજી મહારાજના શબ્દો છે. હા, તપેલો સાધુ હોય ને તો કોઈ દિવસ એમ ના માની લેવું કે ઓહો સાધુ બહુ તપી ગયા, પહેલાં એનું કારણ જોવું શા માટે તપ્યા છે, પછી વિચારવું કે સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણવું. અને એવા સાધુનો દ્રોહ કર્યો તો ભગવાનનો દ્રોહ કર્યા બરાબર પાપ લાગે, અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. માટે વાલા ભક્તો, આપણે બધા મુમુક્ષુઓ છીએ, આ વચનામૃતોની કથા સાંભળીને આ વચનામૃતોના શ્રીજી મહારાજના સિદ્ધાંતોને, શ્રીજી મહારાજના આદેશોને, શ્રીજી મહારાજના અમૃત વચનોને સાંભળીને આવા સાધુને આપણે ખોળીને એવા સાધુની સેવા કરીએ તો ભગવાનની સેવા થશે, એવા સાધુનો દ્રોહ થશે તો ભગવાનનો દ્રોહ થશે. માટે આવા સાધુ આપણને આજે ગોતવા પડે, કોઈ ગોત્યા હોય એને મળ્યા હોય તેને એને સાચવીને રાખવા પડે. પણ આ છ લક્ષણ જેમાં દેખાય એવા સાધુની સેવા મન કર્મ વચને કરવાથી ભગવાનની સેવા થાય છે, મહારાજની સેવાથી મહારાજ આપણી ઉપર રાજી થાય છે, આપણું આત્યંતિક કલ્યાણ નક્કી થાય છે. માટે આવા સાધુને સેવી, આવા સાધુને ગોતી, આવા સાધુની અંદર જીવને જોડવો અને એવા સાધુમાંથી પાછા પડીએ એવી કોઈ વ્યક્તિ, કોઈ વાત, કોઈ સંબંધી એનો ક્યારેય પણ સંગ કરવો નહીં, ત્યાં તપીને એને આપણે આપણાથી દૂર રાખવો. ઇતિ વચનામૃતમ ગરડા અંત્ય પ્રકરણનું 35મું થયું. અહીંયા 35મું વચનામૃત અહીં સમાપ્ત થાય છે. આની અંદર મહારાજે ઘણા બધા વિવેકો બતાવ્યા છે, એ વિવેકોને આપણા હૃદયમાં મહારાજ જ દ્રઢ કરાવે મહારાજ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજ.